नगर प्राथमिक शिक्षण समितिनी सरथाणे योगी चौक खाते आवेल महात्मा गांधी स्कूल में 2500 जेटला बाळकोना फॉर्म भराया हता, जेमांथी मात्र 600 ने एडमिशन अपाता 1900 बाळकोना वालीओए वाली मंडळना नेजा हेठळ भेगा थई गोपीपुरा खाते आवेल समितिनी ऑफिसे पहोंची उग्र रजूआत साथे एडमिशन आपवा मांग करी हती। सूरत महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति हस्तकनी सरथाणा योगी चौक खाते आवेली महात्मा गांधी स्कूल में 2500 जेटला बाळकों માટે વાલીઓ દ્વારા ફોર્મ ભરાયા હતા, જો કે મફત શિક્ષણને લઈ ભરાયેલા ફોર્મમાંથી માત્ર 600 બાળકોને એડમિશન અપાયું હતું, જ્યારે 1900 જેટલા બાળકોને એડમિશન ન અપાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને 1900 બાળકો એડમિશનથી વંચિત રહેતા વાલીઓએ વાલી મંડળના નેજા હેઠળ ગોપીપુરા ખાતે આવેલ સમિતિની ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆત કરી બાળકોને એડમિશન આપવા માંગ કરી હતી અને કોરોના કાળમાં માંડ માંડ લોકો ઘર ચલાવી રહ્યા હોય ત્યારે બાળકોને કેવી રીતે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવી શકાશે તેવી આજીજી વાલીઓએ કરી હતી। મારું નામ વિલાસબેન સખિયા છે। રજૂઆત લઈને આવ્યા છો? આજે સરથાણામાં આવેલા સાવલિયા સર્કલ પાસે 348 મહાત્મા ગાંધી સ્કૂલમાં બાળકોના એડમિશન માટેની રજૂઆત લઈને આવ્યા છીએ અમે। કેટલા બાળકો છે અને અહીંયા તમે કઈ જગ્યાએ રજૂઆત લઈ? અમે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રજૂઆત લઈને આવ્યા છીએ અને જ્યારે ફોર્મની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે 2500થી વધારે બાળકોને એડમિશન ઓલા ફોર્મ ભરાણા હતા અને 600 બાળકોને જ એડમિશન આપવામાં આવેલા છે, તો પાછળના 1900 બાળકોના એડમિશન ક્યાંથી? અત્યારે અમે જ્યારે રજૂઆત કરી ત્યારે આ સર એવું કહે છે કે અત્યારે શિક્ષકો સ્ટાફ ઘટે છે, 800થી વધારે સ્ટાફ ઘટે છે, તો સ્ટાફને પ્રોવાઈડ કરે જે ગવર્મેન્ટ સરકાર અને જે બાળકને શિક્ષણ ફી અધિકાર છે એ પૂરો કરે અને જે 1900 બાળકો છે એને એડમિશન આપે, એના માટેની અમારે આજે રજૂઆત હતી। 1900 જેટલા બાળકો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત છે? હા, 1900 જેટલા બાળકો ફોર્મ ભરેલા અત્યારે હાલમાં પડેલા છે જે મહાત્મા ગાંધી 348 નંબરની સ્કૂલ છે તેમાં। હાલ તો 1900 જેટલા બાળકોને મફત શિક્ષણના અધિકારથી વંચિત રખાઈ રહ્યા હોય, જેથી તેઓના ભવિષ્યની ચિંતા કરી તાત્કાલિક પ્રવેશ અપાય તેવી માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, સુરત।